દેશની કોઈ પણ પાલિકા પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર કામ થતું હોય તો તે અટકાવવા માટે જવાબદાર ગણાય છે, પરંતુ અહીં પાલિકાના જ શાસકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા જોડાયેલા છે। ખોબા જેવડી નગરપાલિકા અને દરિયા જેવા તોફાન આ કહેવત બિલીમોરા નગરપાલિકાના શાસકો માટે બંધ બેસતી છે। બિલીમોરા પાલિકામાં બનતા પાર્ટી પ્લોટમાં પુરાણા માટે દલિત સમાજના સ્મશાનની માટી ખોદી કાઢવામાં આવતા વિવાદ વકર્યો છે। મહત્વનું છે કે માટી ખોદવામાં આવતા તેમાંથી મૃત વડીલોના દટાયેલા અસ્થિ નીકળી આવતા દલિત સમાજમાં આક્રોશ ફેલાયો હતો। દલિત સમાજના લોકોએ બિલીમોરા પાલિકાને આવેદન આપી ન્યાયની માંગણી કરી। સમગ્ર મામલે ઉગ્ર વિરોધ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થા ન ખોરવાય તેને લઈને બિલીમોરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મહત્વનું છે કે દલિત સમાજ દ્વારા બિલીમોરા નગરપાલિકાના એક આવેદન આપી જણાવવામાં આવ્યું હતું કે જે જલાલપુર મંદિર સામે પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં માટી પુરાણનો કોન્ટ્રાક્ટર સુરતના નીતિન કલસરિયાને આપવામાં આવ્યો છે, જેમણે તેનો આ માટી પુરાણનો પેટા કોન્ટ્રાક્ટ બિલીમોરા નગરપાલિકાના સભ્ય અને શાસક પક્ષના નેતા હરીશ ઓડને આપ્યો છે। આ પાર્ટી પ્લોટમાં પુરાણમાં નાખવામાં આવતી માટી હરીશ ઓડે અંબિકા નદી પાસે આવેલ દલિત સમાજની વર્ષો જૂની સ્મશાનભૂમિમાંથી જેસીબી મૂકી ગેરકાયદેસર રીતે ખોદી કાઢી હોવાનો દલિત સમાજનો આક્ષેપ છે। જો કે આ માટી પુરાણ હતું તેને ખોદવામાં આવતા તમામ સ્વજનોની અસ્થિ બહાર નીકળી આવતા દલિત સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે। સ્મશાનભૂમિમાં દફન કરવામાં આવેલા સ્વજનોના મૃતદેહોના અવશેષો હાડકા ખોપરી બહાર નીકળી રઝળી રહ્યા હતા તેને લઈને કૂતરા અને ડુક્કર જેવા પ્રાણીઓ ખેંચી જતા આ જોઈ તમામ સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાની વાત કરી હતી। મહત્વનું છે કે આ તમામ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સમાજ દ્વારા ઉગ્ર માંગ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદન આપીને કરવામાં આવી છે। જ્યાં હરીશ ઓડ જે છે તેની દબંગગીરીથી અમે એટલા બધા કંટાળી ગયા છે અને એને કોઈ કહેવાવાળું જ નથી, મોકળો દોર મળી ગયો છે, ચૂંટાઈ જાય એટલે પોતાને બાપની જાગીર સમજે છે, એટલે વારંવાર અમારી સાથે આ કૃત્ય કરે છે। એના કરતાં બેટર છે કે અમે સામૂહિક આત્મહત્યા કરી નાખીએ તો હરીશ ઓડને આખું બિલીમોરા ગાયકવાડ મિલ ચાલ અને તમામ વસ્તુ એના નામે થઈ જાય, ચીમનભાઈ ઓડના નામે થઈ જાય, ફક્ત અને ફક્ત એ માણસ બિલીમોરા નગરપાલિકામાં ચૂંટાય અને પોતાના સ્વહિત માટે જ અહીંયા ધંધો કરે છે। ભાજપના શાસકોમાં સાહેબ તમને જો સાચી હકીકત સાચી પરિસ્થિતિ જો કહેવા માંગુ ને તો નથી ચીફ ઓફિસર કે પ્રમુખ કોઈ જોવા માટે આવ્યું ત્યારે અમારે છેલ્લે મરી જવું પડે છે, અમારે કેરોસીન છાંટવું પડે છે, પેટ્રોલ છાંટી અને અમારે 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 મરી જવાનો અમારે અમારો દેહ ત્યાગવો પડે। પાલિકાના શાસકો દ્વારા વારંવાર કરવામાં આવતી આવી દબંગાઈને લઈને સ્થાનિકો આત્મવિલોપન કરવા મજબૂર બન્યા હોવાની વાત કરી હતી। પાલિકા કચેરીમાં પહોંચીને આત્મવિલોપનની ચીમકી આપી કેરોસીન છંટકાવ કર્યો હતો, જેને લઈને પાલિકાના જે શાસકોમાં ફફડાટ વાપ્યો હતો। આગેવાનોએ અમને એક સવારે લેટર આપ્યો હતો, એમના થકી અમે અત્યારે તપાસ કરી તો એમનું કંઈક સ્મશાન ત્યાં હતું, એટલે કે એમના પૂર્વજોનો સમયમાંથી લોકો મૃતદેહ ડાળતા હતા ત્યાં, તો અમારે નગરપાલિકાએ કોઈ બાંહેધરી નથી આપી કે આ માટી ત્યાંથી ઉઠાવવાની છે એવું કંઈક નથી કીધું, પણ જે સમય અમને ખબર પડી હતી નગરપાલિકાને ખબર પડી તેવું તાત્કાલિક અમે કામ અટકાવી દીધું હતું અને બંધ થઈ ગયું હતું। સમાજના આગેવાનો તથા નાગરિકો અત્રે નગરપાલિકામાં આવેદન આપવા આપેલા કે એમના કોઈ સ્મશાન ખાનગી સ્મશાન ભૂમિમાંથી માટી ખોદકામ કરીને નગરપાલિકા વિસ્તારમાં યુઝ થાય છે, તો નગરપાલિકા દ્વારા એમને સાંભળ્યા છે, એમને સમજૂત પણ કરેલા છે કે સદર બાબતે નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તથા જે કંઈ ખાનગી જગ્યામાંથી જો માટી ખોદકામ કરેલું હોય તેમને સમજૂત કરેલા છે કે માટી ખોદકામ કરેલું હોય તે પુરાવા સાથે ખાણ ખનિજ વિભાગ અને મામલતદારશ્રીને તમે ફરિયાદ કરી શકો છો અને યોગ્ય તે સરકારી રાહે તમે કાર્યવાહી કરી શકો છો।